परमेश्वर याकूब ने आशीर्वाद आले है। जरा ई सोरा मोटा थया तेरे याकूब ने घेर रहो ताजू लगते तो एसाव ने जानवरों शिकार करवो गईमो। रबिकावे याकूब थकी लाट करियो पण ईसाकवे एसाव थकी प्रेम राख्यो। एक दाड़ो जरा एसाव शिकार करे ने पासो आयो तरह इते घणो भूखो हतो। एसावे याकूब थकी कीधु जी ते रांध्यू है एने मां थकी थोड़ो खावानो मने आल दे। याकूबे जवाब आल्यो पेल मारा थकी आ प्रतिज्ञा कर के पहलोटन थवानो खातिर थकी हरेक वस्तु जी तने मळवी जुगे इते हेती तू मने आल ही अने एसावे अणिहेत वस्तु ने याकूब ने आलवानी प्रतिज्ञा कर दीधी तरह याकूबे एना खावानो आल्यू। ईसहाक एसाव ने आशीर्वाद आलवा मांगतो हतो पण एनी थकी पेल કે એણે એવું કર્યું। રબિકા અને યાકુબે એસાવ થવાને ઢોંગ કરીને એને હાથે ડોખો કર્યો। ઈસહાક ડોહો હતો અને આવું દેખે નહીં શકતો હતો। એટલે હારું યાકુબે એસાવના શિસ્ત્ર પહેર્ય અને બોકડાનો સાંભળોને આપણા ઘોઘળા અને હાથે પર પોથી લીધો। યાકુબ ઈસહાકને મેળા આવ્યો હું એસાવ હે હું એટલે હરું આવ્યો હે કે તું મને આશીર્વાદ આલ। જેરા ઈસહાકે બોકડાના વાળને મહેસૂસ કર્યો અને શિસ્ત્ર અડિયે તરહ અણે હોશ્યું ઇતે એસાવ હે અને એને આશીર્વાદ આલ્યો। એસાવને યાકુબ થકી ગુસ્સો કરી યાકુબે એને પેલ સોરાને અધિકાર અને હાથેજ એને આશીર્વાદને હુદી સોર લીધો હતો અને અણે અણને બાને મારવાને બાદ યાકુબને માર દડવાની યોજના બનાવી। પણ રિબિકાવે એસાવને યોજનાને હમળ લીધી એટલે હરું અણે અને ઈસાકવે યાકુબ ના એના હગવાળાને હાથે રેવા હરું ઘણો સીટી મોકલી દીધો। યાકુબ કઈ વર હતક રિબિકા ના હગવાળાને હાથે રહ્યો ઘણા ટાઈમ હાથે અણે શાદી કરી અને 12 સોરાને અને એક સોરીને જન્મ આલ્યું। પરમેશ્વરે એને ઘણો ધનવાન બનાવી દીધો। 20 વર હતક કનાનમાં આપણે ઘેર થકી સીટી રહેવાને બાદ યાકુબ આપણા પરિવાર આપણા સેવકા અને આપણે જાનવરના ટોળાને હાથે આ પાસો આવ્યો। યાકુબ એટલે હરું સમકેલો હતો કેમ કે આણે હોશું કે એસાવ અજુ હોદો એન માર દડવા સાહે એટલે હરું અણે દાન પેલ વાણિયા જાનવરોના ટોળાને એસાવ ને ભેટ હલવા જી સેવક આણા ટોળાને લઈને જતા અણાવે કીધું તારો દાસ યાકુબ અણા જાનવરને તને આલે હે પણ એસાવ આવું યાકુબ ને નુકસાન કરવા ને સાતો હતો એને બજાય પીતે એને એક વખત ફેર થકી દેખીને ઘણો રાજુ હતો। એને બાદ યાકુબ કનાનમાં શાંતિપૂર્વક રહ્યો ફેર ઈસાક મરી ગયો અને યાકુબ અને એસાવને દડ્યો। વાયદાની પ્રતિજ્ઞા જે પરમેશ્વર અબ્રામ થકી કરી હતી ઈ આલ્યુ ઈસાક થકી યાકુબ ઈ પર આવી ગઈ હતી।